દહેજ પંથકના હાઇડ્રોજન પેરોક્સાઇડ ઉત્પાદન કરતી ઇન્ડિયન પેરોક્સાઇડ કંપની પ્રોસેસ દરમિયાન આગની ઘટના તરફ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ભરૂચ જિલ્લાના વિવિધ ફાયર ફાઇટરો દોડવામાં આવતા 10 થી વધુ ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી 5 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો। ત્યારે જાગ્રત સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવાની કવાયત હાથ ધરી હતી। ભરૂચ જિલ્લાના દહેજ પંથકમાં આવેલી ઇન્ડિયા પેરોક્સાઇડ કંપની ઉત્પાદન કરતી વેડાએ હાઇડ્રોજન કેમિકલ પ્રોસેસ દરમિયાન લીકેજ થતા કંપનીમાં કામ કરી રહેલા કામદારોની આંખોમાં બળતરા સહિતની ફરિયાદો ઉઠી હતી, જેના પગલે કામદારોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવાની કવાયત કરી હતી। કેમિકલ લીકેજ થયા બાદ જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના પગલે આગ પર કાબુ મેળવવા કંપનીને પૂરતા પ્રમાણમાં ફાયર સેફ્ટીની સાધનો પણ અભાવ જોવા મળ્યો હતો। અત્યંત જ્વલનશીલ હાઇડ્રોજન કેમિકલમાં આગ લાગી હતી। કંપનીમાં લાગેલી આગ નજીવી જેવી હોવાનું કંપનીના સત્તાધીશો માની રહી દીધું હતું, પરંતુ આખરે આગે મહાકાય સ્વરૂપ ધારણ કરતા ફાયર ફાઇટર બોલાવવાની ફરજ પડી હતી અને ભરૂચ જિલ્લાના વાગરા, દહેજ અને ભરૂચ સહિતની વિવિધ કંપનીઓના ફાયર ફાઇટરો તથા નગરપાલિકાના ફાયર ફાઇટરો દોડવાની ફરજ પડી હતી અને મોડી રાત્રે 10 વાગ્યાના અરસામાં લાગેલી આગ ઉપર 10થી વધુ ફાયર ફાઇટરોના ફાયર કર્મચારીઓએ સતત પાણીનો મારો ચલાવ્યો હતો અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો, પ્રયાસ કર્યો હતો, જે બાદ 5 કલાકની ફાયર જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં ફાયર ફાઇટરના કર્મીઓને સફળતા મળી હતી। મારું નામ ડૉક્ટર સૈનુલ છે, હું એએનવી ટ્રોમા સેન્ટર પર છું અને અત્યારે અમારે અહીંયા 26/5/2023 10:55 એક દર્દી નામે અક્ષયભાઈ પાલ, ઉંમર વરસ 33 આવેલું, જેને આંખોમાં બર્નિંગ સેન્સેશનની કમ્પ્લેન સાથે આવેલું અને પૂછતાછ દરમિયાન હિસ્ટ્રી આપેલી એમણે કે કોઈ હાઇડ્રોજન પરોક્સાઇડ સોલ્યુશન એમને આંખમાં લાગેલું છે, જેના કારણે આંખમાં ગંભીર ઇજાઓ થઈ છે અને આંખમાંથી પાણી વહેતું હતું। જ્યારે અહીંયા આવ્યું ત્યારબાદ એની સારવાર ચાલુ હતી અને 2-3 કલાકની સારવાર દરમિયાન એની આંખમાં ઘણો સુધારો થયો છે અને પહેલાં કરતાં અત્યારે હાલત ઘણી સુધારા ઉપર છે। અને પેશન્ટ આવેલું હતું આઈપીએલ કંપનીમાંથી, ઇન્ડિયન પરોક્સાઇડ લિમિટેડ કંપનીમાંથી પેશન્ટ અહીંયા સારવાર માટે આવેલું, સારવાર દરમિયાન એમની સાથે આવેલ વ્યક્તિ આ હિસ્ટ્રી અમને જણાવેલ હતી। દહેજ પંથકના ઇન્ડિયા પેરોક્સાઇડ કંપનીના પ્રોસેસ દરમિયાન આગ લાગી હોવાની જાણ વહીવટીતંત્રને થતાં પણ ભરૂચ SDMUN જાડેજા, વાગરા મામલતદાર વિતુ ખેતાન, ભરૂચ DYSP સહિત ગુજરાતના પ્રદૂષણ કંટ્રોલ બોર્ડના અધિકારીઓ અને ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થના અધિકારીઓ અને સ્થાનિક પોલીસ તો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ઘટનામાં કેટલાક જાનહાનિ થઈ છે તે અંગેની તપાસ પણ શરૂ કરી હતી। કંપનીના સત્તાધીશોએ પણ કંપનીમાં લાગેલી આગ સામાન્ય હોવાનું કહી મીડિયાને પણ કવરેજથી અટકાવવા પ્રયાસ કર્યો હતો। સચિન પટેલ, ભરૂચ।